કામરેજ તાલુકાના 9 જેટલી શાળાઓ બંધ કરવાના વહીવટી તંત્રને કરેલા નિર્ણયના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કામરેજ મામલતદારને આવેદનપત્ર આપી શાળાઓ બંધ કરવાનો નિર્ણય સખત વિરોધમાં કર્યો છે. કામરેજ તાલુકાના ભૈરવ, દેથલી, મીરાપુર, ભરથાણા, ધલુડી, ઓવિયાન, છેડસા, ધારુકા અને રૂડવણ ગામની સરકારી શાળાઓ બંધ કરવાના વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ અધૂરું છોડવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આ શાળા બંધ કરવાના વિરોધમાં એબીવીપી દ્વારા કામરેજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. મારું નામ નીતિન નકુમ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, કામરેજ નગર મંત્રી. આજ રોજ જે કામરેજ તાલુકામાં 9 ગામો છે એમાં સરકારી શાળાઓ બંધ કરવા બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે સરકારશ્રી દ્વારા. તો આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આ શાળાઓ, સરકારી શાળાઓ બંધ કરવામાં ન આવે, જેથી કરીને વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે. અને અમે એવું આવેદન આપ્યું છે મામલતદારશ્રીને કે આ શાળાઓ બંધ ન થવી જોઈએ, તો એમને રજૂઆત કરી છે. અને જો આવનારા 15 દિવસમાં આનો નિર્ણય નહીં લેવામાં આવે તો આવનારા 15 દિવસની પછી અમે આંદોલન પણ કરવાના છીએ, ઉગ્ર આંદોલન પણ અહીંયા કરવાના છે. શા માટે શાળાઓ બંધ કરાવવામાં આવે? અત્યારે એમનું એવું કારણ આપ્યું છે કે સંખ્યા ઓછી હોવાના કારણે શાળાઓ બંધ કરવામાં આવે છે, પણ આમના વિરોધમાં અમે છીએ કારણ કે ગરીબ પરિવારના લોકો, મધ્યમ વર્ગના લોકો ક્યાં ભણવા જશે એના માટે. અને અત્યારે મોટી ખાનગી શાળાઓ છે પણ ફી ભરવા માટે કોઈ પાસે અત્યારે પૈસાની વ્યવસ્થા નથી. જો આ શાળાઓ બંધ કરવામાં આવે તો શું અસર પડી શકે છે બાળકો પર? ઘણી બધી અસરો પડી શકે છે. ભણી નથી શકતા ગરીબ પરિવાર હોય છે અને અસામાજિક તત્વો બનવા માટે મજબૂર બને છે, કે જેથી કરીને વિદ્યાર્થીના ભણતરનો અભાવ રહે છે વિદ્યાર્થીના ઓલમ. શું માંગ રહેશે અને આગળનો કાર્યક્રમ? આગળનો કાર્યક્રમ એવો છે કે 15 દિવસમાં જો નિર્ણય નહીં આપવામાં આવે, શાળાઓ બંધ કરવાનું પાછું ખેંચવામાં નહીં આવે, તો અહીંયા અમે મામલતદાર કચેરી પર ઉગ્ર આંદોલન કરવાના પણ છીએ. સરકાર એક તરફ એમ કહે છે અમે મફત શિક્ષણ આપીએ છીએ, એવું તો અમને કામરેજ તાલુકામાં એ નિયમને અમે એવું માનીએ છીએ કે અહીંયા પાલન જ નથી. અને એક બંધારણીય રીતે પણ એવું કહી શકાય કે મફત શિક્ષણ લેવું એ વિદ્યાર્થીનો હક છે.